ઉધના બસ સ્ટોપ પાસે અકસ્માત થયા બાદ 108ને જાણ કરાતા તાત્કાલિક 108 દ્વારા પાયલટ સ્તરે દોડી જવા પામ્યા હતા, જોકે હોસ્પિટલ લઈ જવું તંગે મૂંઝવણ પામ્યા હતા અને ત્યાં જ ઊભા રહી ચર્ચા કરતા લોકોએ તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો, કારણ કે અકસ્માત થયેલા આ વ્યક્તિનું મોત થવા પામ્યું છે. હાલ કોરોનાની મહામારી સમગ્ર શહેર સાથે દેશને હચમચાવી રહી છે, ત્યારે સુરતમાં સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં ખાનગી વાહનો સાથે 108 પણ પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો છે. ગુરુવારે સવારે ઉધના બસ સ્ટોપ સામે બે વ્યક્તિઓનું અકસ્માત થયું હતું, જેમાં એકને ઈજાઓ પહોંચતા રાહદારી રાજા નામના ઈસમે ઈજાગ્રસ્તને ઉઠાવી સાઈડે મૂક્યો હતો અને ત્યારબાદ 108ને જાણ કરી હતી, જેથી તાત્કાલિક 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી જવા પામી હતી. જોકે સિવિલ અને સ્મીમેરમાં 108ના પ્રવેશ પર પ્રતિબંધ હોય, જેને લઈને 108ના પાયલટ અને સ્ટાફ ચર્ચા કરતા નજરે પડ્યા હતા અને ઘણા સમય સુધી ઈજાગ્રસ્ત ત્યાં જ પડ્યો રહ્યો હતો. હાલ તો સુરતમાં તંત્ર દ્વારા તાત્કાલિક કોરોનાના દર્દીઓ સાથે અન્ય બીમારીના કે અકસ્માત જેવી ઘટનાનો ભોગ બનનારા માટે પણ અલાયદી સુવિધા કરવી જોઈએ તે માંગ ઉઠવા પામી છે, જેથી અકસ્માત જેવી ઘટનામાં કોઈનું મોત ન નિયમ છે. અઝર કુરેશી, 10 ન્યૂઝ.